નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ સાત ગુજરાતી વિષયના પુનરાવર્તન ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો તેમાં સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર એક નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની રહેશે તો જેમાં કાવ્ય પંક્તિ જોઈએ મોર પીચમાં ફરફર ફરકી સોના જેવી સવાર છેજી રાતી હથેલીઓમાં છલકી સોના જેવી સવાર છેજી વાદળ વાદળ રંગે રળતી સોના જેવી સવાર છે જી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તેમાં પહેલો પ્રશ્ન છે દરબારે સિંહની સારવાર કેવી રીતે કરી તો જવાબમાં આવશે દરબાર માત્રાવાળાને પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો તેઓ નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને સિંહ પાસે ગયા એમણે તેના જખમ સાફ કર્યા અને વનસ્પતિના પાંદડા વાટી તેના જખમ પર પાટા બાંધ્યા પછી તેમણે સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો દરબારે થોડા દિવસ સુધી આ રીતે સિંહની ઊભા પગે સેવા કરી એમની સેવાથી સિંહ સાજો થઈ ગયો બીજો સવાલ છે જીવરામ રંગલાને કઈ શરત રાખવાનું કહે છે તો જવાબમાં આવશે જીવરામ રંગલાને આ શરત રાખવાનું કહે છે જો અમે જૂઠા થરીએ તો તને સો રૂપિયા આપીએ અને જો તું જૂઠો થરે તો તારી પાસેથી રૂપિયા અમે લઈએ ત્રીજો સવાલ છે થના બેડા સૂર્યપ્રકાશથી ચળકી ઉઠ્યા છે આ ભાવ દર્શાવતા કાવ્યમાં કવિએ કઈ પંક્તિ વાપરી છે તો જવાબમાં આવશે પનઘટ પરના બેડા સૂર્યપ્રકાશથી ચળકી ઉઠ્યા છે આ ભાવ દર્શાવવા માટે કવિએ નીચેની પંક્તિ વાપરી છે જેમાં પંઘર પર પેડામાં ઝબકી સોના જેવી સવાર છે સાફસુફીનું કામ સોંપ્યું કારણ કે મોટી વહુ ઓછા છળી અને છીછરી બુદ્ધિની હતી સસરાને સાચવવા આપેલા ડાંગરના દાણાનો મર્મ સમજ્યા વગર તેને દાણા ફેંકી દીધા હતા પાંચમો સવાલ છે સાચા શૂરવીરના લક્ષણો જણાવો તો જવાબમાં આવશે સાચો શૂરવીર દાન આપવામાં મોખરે રહે છે યુદ્ધમાં એકલો ઝુમે છે તેમજ જગતની નિંદા પણ એકલો સહન કરે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોના કારણો આપો તેમાં પેલું વિધાન છે સિંહ નદીના કાંઠે બે ત્રણ દિવસ સુધી બેસી રહ્યો તો જવાબમાં આવશે સિંહ મગરને મારીને સિંહના મોતનો બદલો લેવા માંગતો હતો તેથી તે મગરને મારવાની તક જોતો નદીના કાંઠે બે ત્રણ દિવસ સુધી બેસી રહ્યો ત્યારબાદ બીજો સવાલ જોઈએ સોમનાથે આપેલો કાગળ જીવરામ ભટ્ટ વાંચવાની ના પાડે છે તો જવાબમાં આવશે જીવરામ ભટ્ટ રતાઢળા છે તે રાત્રે દેખી શકતા નથી તે મિથ્યાભિમાની હોવાથી હકીકત છુપાવવાનો પ્રયત્ન કરે છે તેથી સોમનાથે આપેલો કાગળ આંધળા વાંચી શકે તેવા અક્ષર હોવાનું બહાનું કાઢીને તે વાંચવાની ના પાડે છે ત્યારબાદ જોઈએ ત્રીજો સવાલ ગંગા જીવરામ ભટ્ટને જૂઠા કહે છે તો જવાબમાં આવશે ગંગાએ ત્રણ આંગળીઓ બતાવીને જીવરામ ભટ્ટને પૂછ્યું હતું કે કેટલીક આંગળી છે જ્યારે જીવરામ ભટ્ટે પાંચ આંગળીઓ છે તેવો ઉત્તર આપ્યો હતો તેથી ગંગા જીવરામ ભટ્ટને જૂઠા કહે છે ત્યારબાદ જોઈએ ચોથો સવાલ ધનપાલ શેઠે દીકરીઓની વહુઓની પરીક્ષા લીધી તો જવાબમાં આવશે દીકરાઓની વહુઓ ચાલાક અને ઘર રખવું છે કે નહીં એ જાણવા માટે ધનપાલ શેઠીએ વહુઓની પરીક્ષા લીધી પાંચમો સવાલ છે બીજા દીકરાની વહુ ડાંગર ફોલીને દાણા ખાઈ ગઈ તો જવાબમાં આવશે બીજા દીકરાની વહુ જરાક લાંગણીવાળી હતી પણ લહેરી હતી તે સસરાએ આપેલા ડાંગરના દાણા પ્રસાદીમાંને ફોલીને ખાઈ ગઈ તેણે વિચાર્યું કે સસરા માંગશે ત્યારે કોઠીમાંથી લઈને પાછા આપી દેવાશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દો જોડણી સુધારીને લખો તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ આપણે સુધારીને લખવાના રહેશે શબ્દો જેમાં શબ્દ છે યુક્તિ વૈકુર ત્રીજું શિરસ્તો ચોથું પરીક્ષા પાંચમું હોશિયારી છઠ્ઠું મંજિલ સાતમું દાનેશ્વરી આઠમું બુદ્ધિ નવમું ગુનો અને દસમું મિથ્યાભિમાન ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પાત્રો વિશે દસ બાર વાક્યો લખો જેમાં પેલું છે દરબાર માત્રાવાળા તો તેના વિશે લખશું દરબાર માત્રાવાળા જુનાગઢથી પચ્ચીસ ગાવ દૂર ગિરના જંગલને અડીને આવેલા મોણપરી ગામમાં રહેતા હતા નદી કાંઠે તેમની જમીન હતી તે મોટે ભાગે ત્યાં જ રહેતા હતા તે શૂરવીર હતા પશુઓ પ્રત્યે તેમને અપાર પ્રેમ હતો એકવાર નદીમાં પાણી પીવા આવેલા સિંહ સિંહણમાંથી સિંહણને મગર પાણીમાં ખેંચી ગયો સિંહે સિંહના મૃત્યુના ત્રીજા દિવસે મગરને મારીને એનો બદલો લીધો સિંહ પણ લોહી લુહાણ થઈ ગયો માત્રાવાળાએ ઘાયલ સિંહના ઘાસ સાફ કર્યા વનસ્પતિના પાંદડા વાટીને જખમ પર પાટા બાંધ્યા દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો ત્યાર પછી તે દરબારનો મિત્ર થઈ ગયો ત્યારબાદ બીજું જોયું શેઠ ધનપાલ તો તેના વિશે જોઈશું શેઠ ધનપાલનું નામ દેશ દેશાવરમાં ખૂબ જાણીતું હતું એમને આગલે લક્ષ્મીની છોડો ઉછળતી હતી ખરચતા ખૂટે નહીં એટલું ધન એમની પાસે હતું શેઠ ગણતરીવાળા હતા એ સમાજમાં હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય શેઠ ધનપાલને ચાર દીકરાને ચાર પુત્ર વધુઓ હતી દીકરાઓની વહુઓ ચાલાક અને ઘર રખું છે કે નહીં તે જાણવા શેઠે તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું તેમણે દરેક વહુને ડાંગરના પાંચ પાંચ દાણા સાચવી રાખવા આપ્યા એ પરીક્ષામાં સૌથી નાની વહુ સફળ થઈ આથી શેઠે ઘરના કોઠાને કારભાર તેને સોંપ્યો ત્યારબાદ ત્રીજું છે જીવરામ ભટ્ટ તો તેના વિશે જોઈશું જીવરામ ભટ્ટ દલપતરામના મિથ્યાભિમાનના નાટકનો એક અમર પાત્ર છે જીવરામ ભટ્ટ મનસાપુરીના રઘુનાથ ભટ્ટની વીસ વર્ષની રૂપવતી પુત્રી જમનાને પરણ્યા છે તે પંચાવન વર્ષના છે રટાઢળાપણાના રોગને કારણે રાત્રે તેમને કશું દેખાતું નથી પોતાની નબળાઈ છુપાવી તેઓ પોતાને બધું જ દેખાય છે એવો આડંબર કરે છે આથી અનેક પ્રસંગો બને છે તેમાં જીવરામ ભટ્ટની માનહાની થાય છે આખરે તેમનું મીઠ્યા ઉઘાડું પડી જાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ સૂચવ્યા મુજબ કરો તેમાં પેલું છે પાઠ દસ દસ થી વીસમાં આવતા રૂઢિપ્રયોગો અને કહેવતોની યાદી તૈયાર કરો બીજું છે તમે લખેલા રુધિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં તેમનો પ્રયોગ કરો ત્રીજું છે તમે લખેલી કહેવતો સમજાવો ચોથું છે તમારા બનાવો નોંધ છે વિદ્યાર્થી ગુજરાતી પાઠ શબ્દાર્થમાં આવતા રુધિપ્રયોગો અને કહેવતોની યાદી કરશે અને સંગ્રહોથી બનાવશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો તેમાં પેલું વાક્ય છે જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો તો જવાબમાં આવશે આ વાક્ય ગંગાબાઈ બોલે છે અને જીવરામ ભટ્ટને કહે છે બીજું છે હા લાવો શા વાસ્તે નહીં વાંચીએ તો જવાબમાં આવશે આ વાક્ય જીવરામ ભટ્ટ બોલે છે અને સોમનાથને કહે છે ત્રીજું છે જોજો ભાઈઓ સુરદાસજી કાગળ વાંચે છે તો જવાબમાં આવશે આ વાક્ય રંગલો બોલે છે અને પ્રેક્ષકોને ઉદ્દેશીને કહે છે ત્યારબાદ ચોથું છે આ કેટલા આંગળા છે કહો જોઈએ જવાબમાં આવશે આ વાક્ય ગંગાબાઈ બોલે છે અને જીવરામ ભટ્ટને કહે છે પાંચ મૂછે તારા જેવા ઢંગ અને જૂઠા કહે તેથી શું તો જવાબમાં આવશે આ વાક્ય જીવરામ ભટ્ટ બોલે છે અને રંગલાને કહે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યોમાંથી ક્રિયાપદો શોધી તેના પ્રકાર લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાક્યો જોઈ શકો છો તેમાંથી આપણે ક્રિયાપદ અને પ્રકાર લખવાના રહેશે જેમાં પેલું વાક્ય છે વરસાદ વરસ્યો તેમાં ક્રિયાપદ છે વરસ્યો અને પ્રકાર બનશે અકર્મક ક્રિયાપદ બીજું વાક્ય છે ચૂલો સળગ્યો તો તેમાં ક્રિયાપદ છે સળગ્યો અને પ્રકાર બનશે સકર્મક ક્રિયાપદ ત્રીજું છે મયંકે ગોળ ખાધો તો તેમાં ક્રિયાપદ બનશે ખાધો અને પ્રકાર બનશે સકર્મક ક્રિયાપદ ચોથું છે યજમાન મહેમાનને જમાડે છે તો તેમાં ક્રિયાપદ છે જમાડે છે અને પ્રકાર છે સકર્મક ક્રિયાપદ પાંચમું છે આશા આચાર્યશ્રીએ મહેમાનને આમંત્રણ પાઠવ્યું તો તેમાં ક્રિયાપદ છે પાઠવ્યું અને પ્રકાર બનશે ડી કર્મક ક્રિયાપદ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નવ વહેલી સવારે ઉઠીને ફરવા ગયા છો ત્યારે તમને થયેલા અનુભવ અનુભવોનું પાંચ સાત વાક્યોમાં લેખન કરો તો જવાબમાં જોઈશું શિયાળાની સવારે હું ફરવા નીકળ્યો હતો વાતાવરણમાં ગુલાબી ઠંડી પ્રસરેલી હતી હતી એ ઠંડી સ્ફૂર્તિ અને ઉત્સાહ પ્રેરતી પૂર્વ દિશામાં અદ્ભુત રંગોની છટા સાથે સૂર્યના કોમળ કિરણો પથરાયેલા હતા આકાશ સુવર્ણ મઢ્યું લાગતું હતું સૂર્યપ્રકાશમાં ઝાકળ બિંદુઓ મોતીની જેમ ચળકતા હતા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર દસ નીચેના શબ્દોના વિરુદ્ધાથી શબ્દો આપો તો તેમાં પેલું શબ્દ છે દ્રશ્ય તો તેનું વિરુદ્ધાર્થી થશે અદ્રશ્ય બીજું છે જાણીતું તો અદ્રશ્યુદ્ધાર્થી થશે અજાણ્યું ત્રીજું છે સમજ તો તેનું વિરુદ્ધાર્થી થશે ના સમજ અને ગેરસમજ પાંચમું છે વિદાય તો તેનું વિરુદ્ધાર્થી થશે આગમન છઠ્ઠું છે યજમાન તો તેનું વિરુદ્ધાર્થી થશે મહેમાન ત્યારબાદ છે પ્રશ્ન નંબર અગિયાર ગુરુ વિરામ અને અલ્પ વિરામનો ઉપયોગ થયો હોય તેવા પાંચ પાંચ વાક્યો વાક્યોંબર સોળ થી વીસ માંથી રઘનાથ ભટ્ટનું ઘર બીજું છે રંગલો દેખે છે એનો બાપ ત્રીજું અઠ ફળવાળા ઝાડ નમે કે ગુણવાન માણસ નમે ચોથું શેર ઠરે દુખડા થરે પાંચમું ઉપનામ સંત ખુરશીદાસ ત્યારબાદ જોઈએ જ્યાં અલ્પવિરામનો ઉપયોગ થયો હોય તેવા વાક્યો તેમાં પેલું છે ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા વનસ્પતિના પાંદડા પાટા બાંધ્યા સિંહના શરીર પર જળનો કર્યો બીજું છે ત્યારે તમારો કાગળ અમારે નથી વાંચવો ત્રીજું છે બારું આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ ચોથું છે આ દાણા સંગરી રાખવા એ વાત તો સાચી પણ સંઘરેલા દાણા વખત જતા બગડી જાય એના કરતાં એ દાણા ખેતરમાં વવરાવી દઉં તો કેવું પાંચમું એકલ દેતા જે એકલ જુજત જંગ એકલ જંગ મીઠા સહે એ વીરોનો સંગ તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર